આજ ડિમ્પલ્સ ડિશીસમાં કોઈ રેસિપી શેર કરવા માટે નહીં, પરંતુ લસણની કળીને બહુ જ ઝડપથી અને સરળ રીતે તમે કઈ રીતે ફોલી શકો તેની જુદી જુદી 5 રીત લઈને આવી છું. સાથે જ આદુને પણ છાલ ઉતારવા માટેની જુદી જુદી 2 રીત તમને આજના વિડીયોમાં જોવા મળશે. તમે આ રીતે આદુ અને લસણને ફોતરાથી અને છાલથી અલગ કરવાની સરળ રીત અપનાવશો તો તમારા ઘરકામમાં ખૂબ જ સરળતા તમને રહેશે અને તમારો ટાઈમ પણ થોડો બચી જશે. તો ચલો આજનો વિડીયો શરૂ કરીએ. તો આપણે પહેલી છે તે લસણની કળીને કઈ રીતે ઝડપથી ફોલી શકાય તે રીત અપનાવવાના છીએ. તો મેં અહીંયા લગભગ 9 ગાંઠિયા જેટલું લસણ લીધું છે. ગ્રામમાં જોઈએ તો 250-300 ગ્રામ જેવું છે. તમારે કેટલું લસણ ફોલવું છે તે રીતે તમે લઈ શકો છો. આજકાલ ભાગાદોડીની અંદર આવી બધી ઝંઝટવાળું કામ કરવું અઘરું પણ છે અને સમય પણ નથી રહેતો, તો આજ હું તમને સરળ રીત બતાવીશ. તો સૌથી પહેલાં આપણે આ રીતે લસણના ગાંઠિયામાંથી કળીને અલગ કરવી હોય તો કઈ રીતે કળીને અલગ કરી શકીએ તેની આપણે સરળ રીત જોઈ લઈએ. તો એક કોટનનું કપડું લેવાનું અને કોટનના કપડામાં બધા જ લસણના ગાંઠિયા મૂકી દેવાના અને પછી આ લસણના ગાંઠિયાની ઉપર આપણે આ રીતે કપડું ઢાંકી દેવાનું અને પછી વેલણાથી આ રીતે હળવા હળવા હાથે ઉપર તમારે થપથબાવવાનું અથવા તો થોડું ઉપર વજન આપવાનો, એકદમ હલકા હલકા હાથે, વધારે વજન નહીં આપતા, નહીં તો તમારી લસણની કળી એકદમ મેશ થઈ જશે, મતલબ કે માવા જેવી થઈ જશે, દબાઈ જશે. તો હલકા હલકા હાથે તમે વેરણ મારશો તો આ રીતે કળી તમારી છૂટી પડી જશે અને પછી બધી જ કળીને તમે ફોતરામાંથી વીણી શકો છો. તો એકદમ આસાન રીતે તમે કળીને પણ અલગ કરી શકો છો. ઘણા બધા બહેનોને પ્રશ્ન થતો હોય છે કે હું બહાર જઈને કંઈ કામ નથી કરી શકતી, મારે પણ કમાવવું છે, મારે પણ કંઈ નવો બિઝનેસ કે જોબ કરવી છે. તો જો ઘરે રહીને જ તમે કંઈ કરવા માગતા હોય તો આ રીતે લસણને આસાનીથી ફોલી અને લસણની કળીને તમે બિઝનેસના રૂપમાં વેચી શકો છો અને કંઈક કરી શકો છો. તો હવે લસણની કળીને ફોલવા માટેની પહેલી રીત હું બતાવું છું કે આ રીતે લસણની કળીનો જે ઉપલો ભાગ છે, મતલબ ઉપરનો ટોપનો ભાગ છે, તે ટોપના ભાગ ઉપર આપણે હલકા હલકા હાથે વેલણાને ઉપરથી થપથપાવશું. માત્ર હલકા હાથે, નહીં તો આ કળી છે તે એકદમ મેશ જેવી થઈ જશે, માવા જેવી થઈ જશે. તો આ રીતે તમે થોડું થપથપાવશો તો તમારા લસણની કળીમાંથી ફોતરા અલગ થઈ જશે. જો એકદમ સરળ રીત છે ને મિત્રો, આ એકદમ સરળ રીત છે આ રીતે લસણને ફોલવાની. હવે હું તમને બીજી રીત બતાવું છું કે તમારે લસણની કળી છે તેને આ રીતે ઉપરના ટોપ જે ભાગ છે તે ટોપના ભાગ ઉપરથી તમારે વચ્ચેની તરફ ચપ્પુથી વચ્ચેથી આ રીતે કટ લગાવવાનું. એકદમ થોડું એવું કટ, વધારે નહીં, બે ભાગ થઈ જાય તેટલું કટ નહીં, પણ તું તમે જોઈ શકો છો એકદમ થોડું એવું કટ છે. એક કટ લગાવતા જ ફોતરું છે તે કળીમાંથી અલગ થઈ જશે. જો હું ફરીથી બતાવું છું, જો આરામથી ફોતરી અલગ થઈ જાય છે, મતલબ બીજી પણ તમને લસણ ફોલવાની રીત સરળ લાગશે. તમને હું 5 રીત બતાવું છું, તેમાંથી કઈ રીત તમને વધુ પસંદ આવી એ પણ મને કોમેન્ટમાં જરૂર બતાવજો મિત્રો. હવેની આપણી ત્રીજી જે રીત છે તે રીત માટે આપણે એક પ્લાસ્ટિકની બોટલ લઈશું અને એ પ્લાસ્ટિકની બોટલમાં થોડી લસણની કળી મૂકીશું અને આ કળીની અંદર આપણે એક સિક્કો પણ ઉમેરીશું. 1 રૂપિયાનો સિક્કો હોય, 2 રૂપિયાનો કે પછી 5 રૂપિયાનો, કોઈ પણ એક સિક્કો ઉમેરી ઢક્કણ બંધ કરી અને પછી આ રીતે આપણે ઉપર નીચે મૂવમેન્ટ કરશું બોટલને. થોડી જ વાર આ રીતે કરશો ને તો બધા જ ફોતરા કળીમાંથી અલગ થઈ જશે. અને હા મિત્રો, આ કામ તો તમે બાળકો પાસે પણ કરાવી શકો છો. જો બાળકો ફ્રી હોય તો તમે તેમના ફ્રી ટાઈમમાં એમને આવી બધી એક્ટિવિટીઝ કરાવીને તમે પ્રવૃત્તિશીલ પણ બનાવી શકો છો અને તમને થોડી હેલ્પ મળી રહેશે. તો એ લોકોને પણ એવો અનુભવ થશે કે બીજાને હેલ્પ કરીને
શું આનંદ મળે છે અને હેલ્પ કરવાનો ગુણ પણ આ રીતે તમે વિકસાવી શકશો અને બાળકોને આ બધું કામ કરવામાં આનંદ આવતો જ હોય છે તો તમારું કામ પણ સરળ થઈ જશે અને તમને ન ખબર પડતા બાળકોને પણ નવી એક્ટિવિટીઝમાં ઇન્વોલ્વ કરીને તમે નવો ગુણ પણ વિકસાવી શકશો તો આ રીતે થોડી વાર આપણે મૂવમેન્ટ કરી તો લસણની કળી તમને અત્યારે ફોતરાથી અલગ થઈ ગયેલી દેખાતી જ હશે જો હું તમને આ રીતે કાઢીને બતાવું છું લસણની કળી ફોતરાથી એકદમ અલગ થઈ ગઈ છે જો થઈ ગઈ છે ને તો હવે આ રીતે આપણે પ્લેટમાં પણ કાઢી અને પછી ફટાફટ લસણની કળી ફોતરામાંથી અલગ કરી શકીએ છીએ તમને લસણ ફોલવાની કઈ રીત વધારે પસંદ આવી તે મને કોમેન્ટ જરૂર કરજો અને હવે પછીની આપણી ચોથી રીત છે તવાને આપણે હલકો ગરમ કરવાનો અને હલકા ગરમ તવા ઉપર આ રીતે લસણની કળીને ફેલાવી દેવાની અને હવે ધીમા ગેસની ફ્લેમ પર આ રીતે થોડીવાર ચલાવીશું લગભગ એકાદ મિનિટ માટે તો આપોઆપ આ લસણની કળીમાંથી ફોતરી નીકળવા લાગશે તેમ છતાં એકાદ મિનિટ પછી તમારે ચેક કરવું આ રીતે એક કળીને લઈ અને જોવું ફટાફટ ફોતરી નીકળવા લાગશે તો સમજવાનું કે આપણું લસણ બરાબર રીતે શેકાઈ ગયું છે તમે જોઈ શકો છો કે અત્યારે ફોતરી નીકળી ગઈ છે જો કે તમે આ રીતે શેકવા ના માગો તો રોટલી બનાવ્યા પછી તમારો તવો જો ગરમ હોય તો ગરમ તવા ઉપર તમે 2 મિનિટ આ લસણની કળીને રાખશો તો પણ આ લસણમાંથી કળીના ફોતરા નીકળી જશે ગેસ ફ્લેમ ચાલુ કરવાની પણ જરૂર બિલકુલ નહીં રહે અને આ રીતે કોટનના કપડામાં થોડી વાર રાખી થોડું ઠંડુ કરીને પછી મસળશો તો ફોતરા અને કળી અલગ થઈ જશે તો હવે છે આપણી પાંચમી રીત માટે આપણે અહીંયા હૂંફાળું ગરમ પાણી લેશું અને ગરમ પાણીમાં લસણની કળી ઉમેરી બધું બરાબર મિક્સ કરી અને 2 મિનિટ માટે આ કળીને પાણીમાં જ રાખીશું અને 2 મિનિટ પછી આપણે ચેક કરશું કે આ રીતે આપણી લસણની કળી ઉપર થોડી ક્રીઝ આવી ગઈ હશે જો આવી ક્રીઝ આવી જાય ને તો સમજવાનું કે હવે ફોતરા આરામથી નીકળી જશે તો પછી આ રીતે હાથથી થોડી વાર મસળશું તો ફોતરા અને કળી બંને અલગ થઈ જશે જો તમને લાગશે કે આ રીતે ભીની થયેલી લસણની કળી થોડી લાંબા સમય સુધી સ્ટોર થાય પરંતુ હું તમને આગળ એક રીત બતાવીશ જેનાથી તમારી લસણની કળીને તમે 20 દિવસ સુધી સ્ટોર કરી શકશો જે આપણે બીજી ટ્રીક અપનાવી છે તે ટ્રીકથી તમારે તાત્કાલિક લસણનો ઉપયોગ કરવો હોય ત્યારે અપનાવી શકો છો પણ બાકીની બધી ટ્રીકને તમે સ્ટોર કરવા માટે ઉપયોગમાં લઈ શકો છો તો હવે તમે જોઈ શકો છો કે થોડી જ વાર મસળવાથી લસણની કળી અલગ થઈ ગઈ અને મેં તેમને પાણીમાંથી કાઢી લીધી અને હવે માત્ર પાણીમાં ફોતરા જ છે જો તો હવે આ ભીની લસણની કળીને આપણે કોટનના કપડામાં સૂકવી દેવાના છીએ 10-15 મિનિટ માટે પંખા નીચે રાખશો તો આ લસણની કળીમાં થોડું થોડું પાણી લાગેલું છે તે બધું જ નીકળી જશે કારણ કે થોડી જ વારમાં લસણનું અંદર પાણી બિલકુલ ના ગયું હોય ઉપર ઉપર જ ભીનું હોય તો આ રીતે ભીના લસણને તમે થોડી વાર પંખા નીચે સૂકવશો તો આરામથી સુકાઈ જશે તો 10-15 મિનિટ પછી તમે જોઈ શકો છો કે હવે લસણ બિલકુલ એકદમ ભીનું હતું તો કોરું થઈ ગયું છે હવે હાથમાં પણ પાણીનો ભાગ નથી આવતો જો હું તમને બતાવું નજીકથી બિલકુલ પાણી નથી સાવ ડ્રાય થઈ ગયું છે તો હવે તમે આ લસણને એરટાઇટ બોક્સમાં ભરી અને ફ્રીઝમાં રાખીને 20 દિવસ યુઝ કરી શકો છો ઘણા લોકોને પ્રશ્ન થાય કે ફ્રીઝમાં લસણ ના રખાય પરંતુ એરટાઇટ બોક્સ હશે તો ફ્રીઝમાં બિલકુલ ખરાબ સ્મેલ નહીં આવે હવે આપણે આદુની છાલને ઉતારવા માટેની રીત જોઈ લઈએ આદુ છે તે તેડું મેળું જ હોય છે તો એક તો આદુને અંદરથી સાફ કરવું પણ થોડું મુશ્કેલ હોય છે અને છાલ ઉતારવી તો વધુ મુશ્કેલ હોય છે તો આપણે પહેલાં તો આ જે નાના નાના ટુકડા જેવા ભાગ દેખાય છે ને ત્યાંથી આપણે ટુકડા કરી લેશું એક સરખા મતલબ કે જ્યાં વધારાનો ભાગ નીકળો હોય આદુનો ત્યાંથી ટુકડો કરી લેશું બસ આ રીતે
અને પછી આ રીતે ટુકડા થઈ ગયા બાદ તમારે થોડું હૂંફાળું ગરમ પાણી લેવાનું અને પછી આદુના ટુકડાને પાણીમાં લગભગ 5 મિનિટ માટે પલાળવા રાખી દેવાના. આ પ્રોસેસથી આદુની અંદર રહેલું થોડું થોડું પણ જો કોઈ માટીનું પ્રમાણ હોય તો પણ નીકળી જશે અને ઓટોમેટિક છાલ પણ નીકળી જશે. તો 5-1 મિનિટ પછી હવે આ રીતે હાથથી આપણે મસળવાનું છે. 5 મિનિટ હૂંફાળા પાણીમાં રહેશે ને તો છાલ ઓટોમેટિક નીકળવા જ લાગશે. થોડું મસળશો તો માટી તો નીકળી જ જશે પરંતુ છાલ પણ નીકળી જશે. જો હું તમને બતાવું છું કે છાલ કેટલી આરામથી નીકળી જાય છે. જો છે ને એકદમ સરળ રીત આદુને છાલ ઉતારવાની અને આદુની અંદરથી માટીને સાફ કરવાની રીત. આમાં બે કામ થશે, માટી તો સાફ થશે જ પરંતુ આદુની છાલ પણ બરાબર નીકળી જશે, જેથી તમારે બે વાર સાફ કરવાની ઝંઝટ પણ નહીં રહે. હવે બીજી રીત છે કે ઘણા એવા આદુની છાલ હોય કે જે આ રીતે ચોળવાથી ના નીકળે, તો તમારે એક ચમચી લેવાની ઘરમાં જે યુઝ કરતા હોય તે, અને ચમચીના પાછળના ભાગથી આ રીતે તમારે જે રીતે ચપ્પુથી છીણતા હોય ને તે રીતે લઈ લેવાનું. આ રીતે કરવાથી માત્ર આદુની છાલ જ નીકળશે અને એ પણ સરળ રીતે ખૂબ જ ઝડપથી. ચપ્પુથી આપણે આ રીતે છાલ કાઢશું ને તો વધારાનું આદુ પણ ઘણીવાર વેસ્ટ જતું રહેતું હોય છે અને થોડો સમય પણ લાગે અને આપણે હાથમાં લાગવાના પણ ચાન્સ રહે છે. જ્યારે આ રીતે કરવાથી આદુ પણ વેસ્ટ નહીં જાય, થોડી સ્પીડ પણ આવશે, સરળ રીત પણ રહેશે અને વાગશે પણ નહીં. તો આ રીતે આદુને પણ તમે થોડીવાર સૂકવી દેશો તો એકદમ ડ્રાય થઈ જશે અને પછી એરટાઇટ બેગમાં કે એરટાઇટ બોક્સમાં પેક કરી તમે ફ્રીઝમાં રાખી સ્ટોર કરી શકો છો. અને જો બિઝનેસ કરવા માગો છો તો પણ કરી શકો છો. તમને મારો આજનો આ વિડિયો કેવો લાગ્યો અને કઈ રીત તમને વધારે પસંદ આવી તે કોમેન્ટમાં જરૂર શેર કરજો. બહુ જલ્દી મળીશું એક નવી જ રેસીપી સાથે. ત્યાં સુધી હંમેશા ખુશ રહો, હસતા રહો. ટેક કેર એન્ડ બાય બાય.